જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરણવાલાના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે મીટિંગ યોજાઈ આગામી 10મી ઓગસ્ટે 6 નગરપાલિકાઓ સહિત જિલ્લાભરમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન. લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે એ માટે બનાસકાંઠા જિલ્લામાં 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સ્વતંત્રતા સપ્તાહ ઉજવવાનું આયોજન કરાયું છે, જેના ભાગરૂપે આગામી 10મી ઓગસ્ટના રોજ તિરંગા યાત્રાનું આયોજન અન્વયે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરણવાલના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે એક મીટિંગ યોજાઈ હતી, જેમાં કલેક્ટર વરુણકુમાર બરણવાલે હર ઘર તિરંગા અભિયાનને વેગવંતુ બનાવવા અને તિરંગાના સન્માનમાં દરેક નાગરિક સહભાગી બને એવું આયોજન કરવા પર ભાર મૂક્યો હતો. જિલ્લાની 6 નગરપાલિકાઓ સહિત સરહદી વિસ્તાર, આદિવાસી વિસ્તાર અને જિલ્લાના આઇકોનિક સ્થળોએ પણ હર ઘર તિરંગા અભિયાનની ઉજવણીમાં જિલ્લાની તમામ સરકારી, ખાનગી મિલકતો, વેપારી સંકુલો, શાળાઓ, ઘર પરિવાર, ઘરો પર તિરંગો લહેરાવો અને આ અવસરમાં સૌ નાગરિકો, અધિકારીઓ અને કર્મચારીઓ સહિત લોકોને સહભાગી થવા અનુરોધ કર્યો હતો, તેમજ સોશિયલ મીડિયા પર હર ઘર તિરંગા અભિયાનના પ્રચાર પ્રસાર પર ભાર મૂક્યો હતો, તેમજ તેના સુચારુ આયોજન સંબંધિત વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન અને સૂચનાઓ અંતર્ગત વિડીયો કોન્ફરન્સ યોજી હતી. સ્વતંત્રતા સપ્તાહ ઉજવણી અંતર્ગત પરેડ, ફેન્સી ડ્રેસ સ્પર્ધા, રંગોળી ચિત્ર સ્પર્ધા જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનું રહેશે, જેમાં પોલીસના જવાનો, શાળાના બાળકો, પરંપરાગત લોકનૃત્ય કલાકારો, અન્ય કલાકારો, પોલીસ બેન્ડ, સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ, યુગ બોર્ડ, યુવક બોર્ડ, જિલ્લાની આઇકોનિક વ્યક્તિઓ સહિત જિલ્લાવાસીઓ સહભાગી બનશે. મીટિંગમાં નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આરઆઈ શેખ, નાયબ વન સંરક્ષક પરેશ ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુપ્રાણા વાસિયા, જેડેશ ટીવી, બનાસકાંઠા.